પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સાવચેતીના પગલારૂપે કાર્યક્રમ યોજાયો. પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા પોલીસ તાલીમ ભવન ખાતે સાયબર ક્રાઇમ, ધંધા રોજગાર બાબતે તેમજ આમ નાગરિકને રાખવાના થતા સાવચેતીના પગલાં અંગેનો અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને સાયબર ક્રાઇમને લગતા સાવચેતીના અનેક માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ અધ્યક્ષ મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમમાં DYSP, LCB, SOG, PI વગેરે હાજર રહ્યા હતા. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ, માંડવી, મુંદ્રા, અબડાસા, નખત્રાણા વગેરે વિસ્તારોમાંથી વેપારી મિત્રો અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ યુગ અને ઓનલાઈન સમયમાં ડિજિટલ અને ઓનલાઈન વસ્તુઓની ખરીદી કે વેચાણ કરતા પહેલા કે કોઈપણ લોભ લાલચમાં આવ્યા સિવાય કેવી રીતે ફ્રોડ થતા બચી શકાય અને મોબાઈલ ફોન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે કેટલી સાવધાની જરૂરી છે તે વિષયને લઈને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ દરમિયાન પધારેલા દરેક વેપારીઓ આમ નાગરિકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ કોઈ ચીટિંગ કે છેતરપિંડી થાય તો તરત પોલીસનો સંપર્ક કરવાનું કહ્યું હતું. લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ન બને અને જો અગર બની ગયા છે તો પોલીસ તેઓની સાથે છે. તત્કાલીન ભોગ બનનાર કઈ કઈ જગ્યાએ સંપર્ક કરી શકે છે જેથી તેઓના ગયેલા નાણાં પરત મળી શકે છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે ઉપસ્થિત દરેક વેપારી સંગઠનના આગેવાનો, સામાજિક આગેવાનો પોતપોતાના ગ્રુપ સંગઠનોમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજે જેથી વેપારી લોકો વાકેફ થાય અને ભોગ બનતા બચી શકે તે માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં વેપારીઓ પોતપોતાની પાસે કામ કરતા ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકોનો પૂરેપૂરો બાયોડેટા રાખે તેમજ પોતપોતાની ઓફિસની આજુબાજુ CCTV કેમેરા વ્યવસ્થિત લગાડે જેથી ભવિષ્યમાં તે ઉપયોગી બની શકે. આજરોજ ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવનમાં ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના સહયોગ સાથે મળીને પશ્ચિમ કચ્છ ભુજની જે સાયબર સેલ છે એને સાથ લઈને આજે આખા કચ્છના જેટલા બી અલગ અલગ વિસ્તારના તાલુકાના વ્યાપારીશ્રીઓ છે, વ્યાપારી મંડળ છે, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનશ્રીઓ છે, બુલિયન એસોસિએશન છે, મર્ચન્ટ એસોસિએશન છે, એના સાથે સાથે જે જ્વેલર્સ એસોસિએશન છે, પેટ્રોલ પંપ એસોસિએશન છે, એ દરેક લોકોને સાથ રાખીને આજે જેવા આજના યુગમાં જેવી રીતે સાયબર ફ્રોડ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એ લોકોને એક અવેરનેસ પ્રોગ્રામમાં દરેક વસ્તુની સમજણ આપવામાં આવી છે. એ સમજણના ભાગરૂપે કેવા કેવી રીતે ફ્રોડ થાય છે સાયબરમાં, કેવી રીતે સાયબર ગાંઠિયાઓ એને અંજામ આપે છે એનું વિગતવાર સ્લાઇડ પ્રેઝન્ટેશન સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એને આજે આખી રીતે દરેક વસ્તુ ગંભીરતાથી કહેવામાં આવી છે, જેના સાથે સાથે આંગળિયા પેઢી, જ્વેલર્સ, પેટ્રોલ પંપ અને બેંક એ બધા લોકોને ભી શું શું સાવધાની રાખવાની છે જેના કારણે કોઈ અપ્રત્યક્ષ ઘટના કે પ્રત્યક્ષ ઘટના એના સાથે નહીં બને એના માટે બી એમને સમજણ આપવામાં આવી છે. ભવિષ્યમાં પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દરેક તાલુકા લેવલ પર અમે એ પ્રોગ્રામ લઈ જવાના છીએ દરેક વિસ્તારમાં, તાકી લોકો છેવાડે સુધી એ વસ્તુઓથી વાકેફ થાય અને એને જે નુકસાન થાય છે સાયબર ફ્રોડના કારણે, ચાહે આર્થિક થાય ચાહે સામાજિક થાય, જે બનાવ બનતા હોય એમાં એમને ચોક્કસ ખાતરી આપવામાં આવી છે કે આપના સાથે એવું કોઈ બી બનાવ બને તો ચોક્કસ આપ લોકો SP શ્રી સુધી આવી શકો છો, લોકલ પોલીસ સ્ટેશનમાં સારી રીતે જઈ શકો છો અને અમે લોકો જે સરકારશ્રીનું સેવા સુરક્ષા શાંતિનું જે ભાવ છે એને સાર્થક કરવા માટે સદૈવ જનતા માટે તત્પર છીએ. જય હિન્દ, જય ભારત. આજે સાયબર ક્રાઇમ ઉપર ચેમ્બર ઓફ કોમર્સ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારી સાહેબ શ્રી દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર એક સેમિનાર યોજવામાં આવ્યું છે અને એ સમયની માંગ છે. અત્યારે સાયબર ક્રાઇમ આપ જોશો કે સવારે આપણે છાપો જોઈએ કે TV જોઈએ યા સોશિયલ મીડિયા ઉપર રોજ એકાદ બે કિસ્સા સાયબર ક્રાઇમના આપણે સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. અને અત્યારે જે ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી યુગ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ સાયબર ક્રાઇમના ગુના પણ દિવસા દિવસ
વધતા જાય છે. હવે એ ગુના કઈ રીતે રોકવા, તો સિસ્ટમની એક મર્યાદા છે, એટલે એ ગુના રોકવા કે નાબૂદ કરવા એ તો શક્ય નથી. એ ગુના તો જ રોકાઈ શકે કે જો લોકોની અંદર અવેરનેસ આવે કે નવી શું સૂચના આવે છે, કઈ કઈ નવી રીતે આ લોકો ફ્રોડ કરે છે, એ આવા જો સેમિનાર યોજવામાં આવે અને એ જાગૃતિ દરેક જગ્યાએ દરેક એસોસિએશનોની અંદર આવી જાગૃતિ ફેલાવવામાં આવે, તો જ આપણે એ સાયબર ક્રાઇમનો જે ગુનો થાય છે અને જે કરે છે નવી નવી પોતાની મોડસ ઓપરેન્ડિંગથી, તો એને આપણે અટકાવી શકીએ. અને એના માટે આજે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો અને ચેમ્બર ઓફ કોમર્સ ભુજ અને પશ્ચિમ કચ્છની બધી જ ચેમ્બરો, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ, મુંદ્રા મર્ચન્ટ એસોસિએશન, નલિયા મર્ચન્ટ એસોસિએશન અને ભુજ સાથે જોડાયેલા 60 એસોસિએશનના પ્રમુખ મંત્રીઓ આજે એમાં હાજર રહ્યા હતા. અને પોલીસ વિભાગ દ્વારા, સાયબર ક્રાઇમની આખી ટીમ દ્વારા ખૂબ સરસ રીતે એક એક મુદ્દો આની અંદર સમજાવવામાં આવ્યો કે કઈ કઈ વસ્તુની તમને અવેરનેસ, કઈ કઈ જે ફ્રોડ થાય છે એ કઈ વસ્તુની તમને ખ્યાલ રાખવી જોઈએ. તો ખૂબ સારું અને ખૂબ સારું સહકાર રહ્યું છે પશ્ચિમ કચ્છના ડીએસપી સાહેબ દ્વારા અને આખી ટીમ દ્વારા. તો આજનું આ સેમિનાર સાયબર ક્રાઇમ ઉપર આધારિત હતું.